હેલો મારા નાના નાના ભૂલકાઓ કેમ છો બધા મજામાં છો ને તો હું છું વંશ કયુર અને તમે સૌ નિહાળી રહ્યા છો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઓશન ઓફ નોલેજ આજે આપણે ધોરણ નંબર ચારનો વિષય છે હિન્દી તેમનો પાઠ નંબર ત્રીજો ગિનતી એક છે બીસ તક આજે આપણે જોવાના છીએ તો અંત સુધી આપણા વિડીયોને તમારે જોવાનો છે અને સાથે સાથે પોતાની પાઠ્યપુસ્તકની અંદર પૂરતું જવાનું છે તો ચાલો બાળ દોસ્તો આપણે સૌની ગિનતી તો અભ્યાસ નંબર એક શિક્ષક કી સહાયતા છે ગિનતી ગાન કીજીએ તમારે શિક્ષકની થી આ નું શું કરવાનું છે ગીત ગાવાનું છે એક દો તીન ચાર આવો ચલે ગીરનાર એક દો તીન ચાર ચાલો જઈએ ગીરનાર પાંચ છે સાત આઠ સાગર તટ પર સોમનાથ એટલે કે પાંચ છ સાત અને આઠ સાગરના કિનારે કોણ છે સોમનાથ નવ દસ ગ્યાર બાર કચ્છ ચલે તો આશાપુરા એટલે કે નવ દસ અગિયાર અને બાર જો કચ્છ જઈએ તો ત્યાં છે આશાપુરા માતાનું મંદિર તેર ચૌદ પંદર સોલ બહુચર માકા મુર્ગા બોલા એટલે કે તેર ચૌદ પંદર અને સોળ બહુચર માતાનો મુર્ગો એટલે કે મુર્ગી છે તે બોલી સત્ર અઢાર બીસ મામાજી કી ફોટો ખીચ સત્તર અઢાર 19, અને બીસ મામાની તું એક ફોટો ખેંચ એટલે કે તું એક ફોટો પાડ આવું સરસ મજાનું ગીત છે કે એક દૂ તીન ચાર આવો ચલે ગીરનાર પાંચ છે સાત આઠ સાગર તટ પર સોમનાથ નવ દસ ગ્યાર બાર કસ ચલે તો આશાપુરા તેર ચૌદ પંદર સોળ બહુચર માકા મુર્ગા બોલા સત્ર અઠાર ઉન્નીસ બીસ મામાજી કી તું ફોટો ખીચ તો આવો અભ્યાસ નંબર એક હતો બાર દોસ્તો ત્યારબાદની વાત કરવાની છે તો અભ્યાસ નંબર દો અંકો કા અનુલેખન કીચ એટલે કે તમારે અહીંયાથી અંક જોતા જવાના છે અને તેનું અનુલેખન કરવાનું છે તો આ જે હિન્દીના અક્ષરો છે હિન્દીના જે અક્ષરો છે તે તમારે અહીંયા લખવાના છે આ બધા જ ખાનાઓની અંદર એક વખત બે વખત ત્રણ વખત અને ચાર વખત ચાર વખત તમારે લખી નાખવાના છે તો ચાલો બાર દોસ્તો આગળ જઈએ હવે અભ્યાસ નંબર તીન એટલે કે ત્રીજો ગિનતી ક્રમશે બોલતે જઈએ ક્રમાનુસાર જોડતે જઈએ ઓર દેખીએ કિસકા ચિત્ર બનતા હૈ ચિત્ર મેં મનપસંદ રંગ ભરીએ તમારી ગિનતીને ક્રમમાં ગોઠવવાની છે તો ચાલો જોઈએ એક બે પછી તગડો ક્યાં છે બાળ દોસ્તો નીચે તો અહીંયા ત્રણ ચાર પછી પાંચ ક્યાં છે તો અહીંયા પાંચ આવી ગયો હવે આગળ જઈએ તો છ ત્યારબાદ બાદ સાત પછી આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સતરા અઢાર ઉસ બીસ ઓર એક તો આ શું બની ગયું ઉંદરભાઈ શું બની ગયું ઉંદરડો શું બન્યો ઉંદરભાઈ બની ગયા તો ચાલો અહીંયા આપણે ચાર ને જોડતા ભૂલી ગયા જો અહીંયા ચાર છે અને પછી અહીંયા પાંચ છે તો શું બની ગયું ઉંદર ભાઈ આપણે ચાર 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 વાળો ઉંદર બનાવ્યો હતો ને કે ચાર ચારને જોડી અને પછી અહીંયાથી આમ કરીને આમ પૂછડી તો અહીંયા ઉંદરડો બની જાય ઉપર બે કાન તો આવો ઉંદર આપણે બનાવતા જ જાણીએ છીએ અહીંયા આપણે ગિનતીને જોડી અને પછી ઉંદર બનાવવાનો હતો હવે તમારે તેમાં રંગ કરવાનો છે ત્યારબાદનો અભ્યાસ નંબર ચાર છે જેમાં તમારે શું કરવાનું છે પઢીએ સમજીએ ઓર બોલીએ તમારે વાંચવાનું છે સમજવાનું છે અને પછી બોલવાનું છે એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ ગ્યાર બાર તેર ચૌદ પંદર સોળ સત્ર અઢાર ઉન્સ અને વીસ તો આવી આપણી એકથી વીસ સુધીની ગિનતી છે જે તમારે બે વખત તમારી બુકમાં લખવાની છે જેથી કરીને તમને આવડી જાય ચાલો તો હવે આપણે ગિનતીને શું કરીએ તો કે બોલતા શીખીએ કઈ રીતે તો જુઓ સુધી આપણી ગિનતી હતી એક થી વીસ સુધી તો ચાલો હવે આગળનો અભ્યાસ જોઈએ તો હવે પછીનો જે પાંચમા નંબરનો અભ્યાસ છે તેમાં તમારે શું કરવાનું છે તો કે ગિનતી કે અંકો ઓર શબ્દો મેં અનુલેખન કીજે તો જુઓ આ એકડો છે તેને અહીંયા આપણે લખવાનો છે પછી આ એક જે લખેલું છે એ એકને તમારે અહીંયા અનુલેખન કરવાનું છે તો આખે આખું જે છે તેને તમારે ફરીથી તમારી બુકમાં લખવાનું છે અહીંયાથી જોતું જવાનું અહીંયા લખવાનું અહીંયાથી જોઈને અહીંયા લખવાનું આવી રીતે તમારે આખો અભ્યાસ નંબર પાંચ લખવાનો છે ત્યારબાદનું હવે આપણે ચિત્ર જોડવાનો છે ફરીથી ગિનતીને ક્રમિક રૂપસે બોલતે જઈએ ઓર રેખા કો કાટે બિના ઉન્હે જોડતે જઈએ એટલે કે રેખાને ક્યાંય પણ કાપ્યા વગર જોડતી જવાની છે તો અહીંયા છે એક તો બાળ દોસ્તો મને બેની ગોતવામાં મદદ કરો તો અહીંયા છે બગડો અહીંયા છે તગડો હવે ચાર પાસે જવાનું છે આ છે ચાર પછી જવાનું છે પાંચ પાસે આ પાંચ આ છ થી જવાનું છે સાત પાસે ત્યાંથી જશું આપણે આઠ પછી નવ પછી હવે દસ 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 ગોતો 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 આપણે ક્યાંય પણ રેખાને અડવા દેવાની નથી આ દસ પછી હવે અગિયાર સુધી જવાનું છે તો આ થઈ ગયો અગિયાર ત્યાંથી જઈશું આપણે બાર ત્યાર પછી જવાનું છે તેર સુધી તેર સોરી સોળ થઈ ગયા હવે તેર તો બાર છે બાર દોસ્તો તો હું તો હારી ગયો હવે મારે તો અહીંયાથી રેખાને કાપી અને તેર સુધી જવું પડશે તો અહીંયા હું ભેગો થઈ ગયો તો હું શું થયો હારી ગયો પણ તમારે હારવાનું નથી તમારે બધા જ અંકોને એક જ વખતમાં જોડી દેવાના છે તો બાર દોસ્તો તમે જોડી જ દઈશો આપણે જે પાર્ટીની અંદર એકથી બાર સુધી સંખ્યા લખીને પછી મામાનું ઘર આવી ગેમ રમતા તો આવું જ અહીંયા પણ છે તમારે એકથી વીસ સુધીના અંકોને કાંઈ પણ રેખા તમારી ભેગી ન થાય તે રીતે તમારે જોડવાના છે તો ચાલો આગળ જઈએ તો જો હજી સુધી આપણી ચેનલે તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટ કરો કે તમને વિડીયોઝ કેવા લાગે છે તો ચાલો આગળ જઈએ બાર દોસ્તો હવે સ્વાધ્યાય આવી ગયો તો સ્વાધ્યાયમાં આપણે શું કરવાનું છે ગિનતી કે સહી શબ્દ અંકો કે સામને લીખીએ તો હું અહીંયા જોડી દઉં આ બગડો છે તો બેને હિન્દીમાં વંચાય દો તો તમારે અહીંયા લખવાનું દો ત્યારબાદ બાદ ત્રણ છે તો ત્રણ ને હિન્દીમાં લખાય તીન ત્યારબાદ અહીંયા પાંચ છે તો હિન્દીમાં લખાશે પાંચ અહીંયા છ છે તો અહીંયા લખાશે છે ત્યારબાદ અહીંયા નવ છે તો લખાશે નવ ત્યારબાદ અહીંયા સત્તર છે તો લખાશે સત્ર ત્યારબાદ અઢાર છે તો લખાશે અઢાર અને અહીંયા ઓગણીસ છે તો લખાશે ઉન્નીસ તો આવી રીતે તમારે જોડવાના નથી પણ આ જે ખાનું છે તેમાં તમારે લખવાનું છે શું કરવાનું છે લખવાનું છે ચાલો તો ત્યારબાદનું છે શું તો કે પ્રશ્ન નંબર બે રિક્ત સ્થાનો મેં ક્રમશે સંખ્યા અંક લીખીએ એટલે કે ભરવાના છે અહીંયા એક છે તો અહીંયા કેટલા આવશે બે અહીંયા ત્રણ તો અહીંયા કેટલા આવશે ચાર અહીંયા આવી બીજા પાંચ હવે અહીંયા કેટલા આવશે છ હું અહીંયા ગુજરાતીમાં લખતો જાઉં અહીંયા આવશે આઠ નવ દસ અહીંયા આવશે અગિયાર અહીંયા આવી ગયા બાર અહીંયા આવશે તેર ચૌદ છે અહીંયા આવશે પંદર પણ આ બધા જ અંકોને તમારે હિન્દી અંકમાં ભરવાના છે કેમાં ભરવાના છે મેં તો તમને આવડે એટલા માટે ગુજરાતીમાં લખ્યું પણ તમારે અહીંયા શું કરવાનું છે તો કે હિન્દીના અંકો લખવાના છે સાત અહીંયા આઠ ત્યારબાદ નવ દસ તો આપેલા છે પછી અગિયાર લખવાના છે બાર તેર લખવાના છે તો આવું તમારે લખતું જવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ તો હવે અહીંયા શબ્દોની વાત છે કે એક લખેલા છે તો અહીંયા તમારે લખવા પડે દો ત્યારબાદ લખવા પડે તીન ચાર પછી લખવા પડે પાંચ ત્યારબાદ લખવા પડે છ પછી લખવા પડે સાત આઠ પછી લખવા પડે નવ પછી લખવા પડે દસ આવા બધા જ ખાનાઓ તમારે વીસ સુધી પૂર્ણ કરવાના છે તો બાળ દોસ્તો અહીંયા સુધી આપણો પાઠ હતો પાઠ થઈ ગયો પૂરો આપણે સૌને મજા આવી ગઈ આપણી પાઠ્યપુસ્તક પણ પૂરા આવી ગઈ તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા જ એક વિડીયો સાથે જેમાં તમને ખૂબ જ મજા આવવાની છે તેમાં આપણે એક વાર્તા કરીશું તો તે વિડીયો જોવાનું ચૂકવાનો નથી ત્યાં સુધી આપણી ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો બાજુનું બે લાયકન પ્રેસ કરો લાઇક કરો કમેન્ટ કરો અને વધુને વધુ શેર કરો જેથી કરીને વધુને વધુ બાળકો આપણી સાથે જોડાઈ શકે થેન્ક યુ વેરી મચ બાળ દોસ્તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત મસ્ત રહો ને માજામાં રહો